Hello friends, welcome to this YouTube channel. I am Paras Dev, the faculty of English. In this video, we are going to discuss about the contributor's vision of career through the scenarios. Here, we are going to discuss about the two scenarios of the situations. So let's start. Before starting, if you are new to this channel, please subscribe and press on bell icon so you can get the notification for the new upcoming videos. When assessing a job, what should I look for? જ્યારે જોબ ફાઇન્ડ કરતા હોઈએ ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ એ બાબત વિશેની વાત છે. અહીંયા બે વ્યક્તિની વાત કરવામાં આવેલી છે, અજય એન્ડ રઘુ. અજય એન્ડ રઘુ હેવ અ કપલ ઓફ જોબ ઓફર્સ ઓન હેન્ડ. બંને વ્યક્તિ પાસે ઘણી ખરી જોબની ઓફર છે. દે આર ટ્રાઇંગ ટુ ડિસાઇડ વિચ જોબ ટુ ટેક અપ. બંને લોકો પ્રયત્ન કરે છે ડિસાઇડ કરવા માટે કે આ જોબ ઓફર્સ છે એમાંથી સૌથી સારી અને બેસ્ટ કઈ રહેશે એને પસંદગી કરવા માટે. દિસ આર ધ ક્વેશ્ચન્સ ઈચ ઓફ ધેમ આસ્ક ટુ ધ મેનેજર ટુ હેલ્પ ધેમ ટેક અ ડિસિઝન. આ જે ક્વેશ્ચન્સ છે પોતે મેનેજરને પૂછે છે જેથી કરીને એ લોકો ડિસાઇડ કરી શકે વેધર this job is suitable to them or not. Scenario: Ajay and Raghu. Ajay is asked, what is the pay package? Ajay che e puche che manager ne, what is the pay package? Ke tame pay package shu apo cho, ketli salary apvana cho? Will I get a team to work under me? કે મને ટીમ મળશે કે જે મારી અંડરમાં કામ કરે, હું કહું એ પ્રમાણે લોકો કામ કરે એવી ટીમ મળશે મને? વિલ આઈ હેવ ટુ સ્ટે લેટ ઓફન, કે મારે અવારનવાર મોડે સુધી રોકાવું પડશે? વિલ આઈ ગેટ કમ્પેન્સેટ ફોર વર્કિંગ ઓવર્સ ટાઈમ, કે ઓવરટાઈમ માટેનું મને એક્સ્ટ્રા પક્ષ કે વધારાનો લાભ મળશે? ઓવરટાઈમનો બીજો ચાર્જિસ મને મળશે? આ પ્રકારના પ્રશ્નો પૂછે છે. વિલ આઈ ગેટ ઓલ ધ કમ્ફર્ટ્સ એન્ડ ધ કન્વિન્સીસ આઈ વોન્ટ. પોતે વિચારે છે કે મારે જે કમ્ફર્ટ્સ જોઈએ છે, આરામ જોઈએ છે, જે કંઈ કન્વિન્સીસ સગવડતાઓ જોઈએ છે એ બધી મને આમાં મળવા પાત્ર છે. માત્ર ને માત્ર કમ્ફર્ટની વાત છે અને જે કંઈ એમને સગવડતાઓ જોઈએ છે કમ્ફર્ટમાં રહેવા માટેની, એમને લગતા પ્રશ્નો પોતે પૂછે છે જેથી કરીને એ વ્યક્તિ છે અજય એ પોતે જોબ ફાઇન્ડ કરવામાં એને સ્યુટેબલ રહે. હવે વાત કરીએ રઘુની. રઘુ કહે છે, વોટ કાઇન્ડ ઓફ ધ વર્ક વિલ આઈ એકચ્યુઅલી બી ડુઈંગ. કયા પ્રકારનું કામ છે મારે અહીંયા કરવા જવાનું રહેશે? વોટ આર ધ ટિપિકલ રિસ્પોન્સિબિલિટીઝ, કે રિસ્પોન્સિબિલિટીઝ જેને આપણે ટિપિકલ કહી શકીએ એ પ્રકારની કયા કયા પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ મારે સંભાળવાની રહેશે, કઈ જવાબદારીઓ મારે સંભાળવાની રહેશે, અને વોટ આર ધ ટિપિકલ ચેલેન્જીસ, કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો રહેશે. જો એ રિસ્પોન્સિબિલિટી અને ચેલેન્જીસની વાત કરે છે જેથી કરીને પોતે પોતાના લેવલને જોઈ શકશે કે ભાઈ ફ્યુચરની અંદર હું આટલું નવું શીખી શકીશ. ફ્યુચર પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને વ્યક્તિ વાત કરે છે, નહીં કે કમ્ફર્ટની અંદર રહીને. સો હિયર રઘુ થોટ દેટ ડઝ ધીસ જોબ એન્ડ કન્ટ્રીબ્યુશન આઈ કેન પોસિબલી મેક હિયર એક્સાઇટ મી. શું આ જોબ અને જે કંઈ કન્ટ્રીબ્યુશન હું પોસિબલી અહીંયા કરી શકું છું, એ જે કંઈ કામ કરીશ એ મને એક્સાઇટ કરશે, ઉત્સાહિત કરશે નવું કામ કરવા માટે? આ પ્રકારના પ્રશ્નો પૂછીને વ્યક્તિ જોબ સિલેક્શનની અંદર જવા ઈચ્છે છે. તો આમાંથી એઝ અ કન્ટ્રીબ્યુટર માઇન્ડસેટ તરીકે આપણે બધાએ અગાઉ એમના એક્સપ્લોરેશન્સની અંદર જોયું તો એ પ્રમાણે આપણે ખ્યાલ આવી શકે છે કે ભાઈ અજય છે એમની જે વાત છે એક્વિઝિટિવ કરિયર તરફ આગળ વધવા માંગે છે, જ્યારે રઘુ એઝ અ કન્ટ્રીબ્યુટિવ કરિયર તરીકે પસંદગી કરે છે અને આગળ વધવા ઈચ્છે છે એઝ અ કન્ટ્રીબ્યુટર માઇન્ડસેટ તરીકે. તો એ વાત હતી આપણે રઘુ અને અજયની, કે જેથી કરીને એ વ્યક્તિ નક્કી કરી શકે કે ભાઈ કઈ રીતે આપણે જોબ ફાઇન્ડ કરવી. તો આપણે બધાએ જાણી લીધું એ પ્રમાણે કે જે વાત રઘુએ કરેલી એ યોગ્ય હતી. સો નાવ નેક્સ્ટ સિનેરિયો. ઇફ માય જોબ રોલ ઇઝ ચેન્જ ઇન ધ કંપની આઈ વર્ક ઇન, હાઉ શુડ આઈ રિસ્પોન્ડ. હવે બીજો એક સીન આપણી સમક્ષ આપે છે. પહેલાની અંદર જોબ ફાઇન્ડની વાત હતી કે જોબની કપલ ઓફ જોબ ઓફર્સ છે એમની પાસે જોબ માટે થઈને, તો એમાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછી અને જોબ પોતાના ફેવરની અંદર લેવી એને વિશે આપણે ડિસ્કશન કરેલું. હવે આ જે સિનેરિયો છે એની અંદર એમ કહે છે કે જો મારી જોબ બદલે છે અથવા તો જે જગ્યાએ કામ કરું છું એમાં મારી જે રોલ છે, જે રીતે કામ કરે છે રોલની અંદર બદલાવ લાવે છે જે કંપનીમાં વર્ક કરે છે એમાં, તો એમાં મારે રિસ્પોન્સ કઈ રીતે આપવો જોઈએ? હાઉ શુડ આઈ રિસ્પોન્ડ, મારો રિસ્પોન્સ શું હોવો જોઈએ જોબ બદલે અથવા તો જે કામ કરે છે કામનું રોલ બદલવામાં આવે તો? કયું પસંદ કરવું,
એ બાબતે વિચાર કરવાની વાત છે. તો અહીંયા એક સિચ્યુએશન આપેલી છે, લાર્જ ટેકનોલોજી કોર્પોરેશન ઇઝ ડાયવર્સિફાઈંગ એન્ડ એન્ટરિંગ ન્યૂ માર્કેટ્સ. એ મોટી ટેકનોલોજીકલ કોર્પોરેશન કંપની છે, કંઈક નવી વિવિધતા લાવવા માટે એક નવા માર્કેટની અંદર આવે છે, કંઈ નવું વિશેષતા લઈને. ધ મેનેજમેન્ટ ઇઝ આઇડેન્ટિફાઈંગ પીપલ ટુ સેન્ડ સિંગાપોર વેર દે આર સેટિંગ અપ ઓપરેશન્સ. કે મેનેજમેન્ટ છે નક્કી કરે છે કે કોઈ એવા લોકોને શોધી કાઢવા કે જેને આપણે સિંગાપુર મોકલી શકીએ અને ત્યાં એક નવું કાર્ય આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બીકોઝ આપણે વાત કરીએ એ પ્રમાણે ડાયવર્સિફાઈંગ, કંઈક વિવિધતા લાવવા માટે નવા ફિલ્ડની અંદર એન્ટર થવા જઈ રહ્યા છે. એટલે સિન્સ ધ ન્યૂ ઓફિસ વિલ બિગન સ્મોલ, જોકે જાણીએ છીએ એ પ્રમાણે નવી ઓફિસ જે સિંગાપુરની અંદર સેટઅપ કરવાની છે, એક નાના પાયાથી શરૂઆત કરવાની છે. ધ ટીમ ગોઈંગ ધેર વુડ હેવ ટુ મલ્ટીટાસ્ક. જે ટીમ ત્યાં જશે એ લોકોને મલ્ટીટાસ્ક, અલગ અલગ પ્રકારના ટાસ્ક ઘણા ખરા કરવાના રહેશે. ધ મેનેજમેન્ટ ઇઝ કન્સિડરિંગ ટુ બ્રાઇટ સોફ્ટવેર એન્જિનિયર્સ મોહિત એન્ડ સુમિત. મેનેજમેન્ટ છે એ ડિસાઇડ કરે છે કોઈ પણ બે વ્યક્તિમાંથી એક બે સારા એન્જિનિયર છે મોહિત અને સુમિત, એ બાબતે ઉપર એ વિચારણા કરે છે. બોથ આર ગુડ પ્રોગ્રામર્સ, કે બંને સારા પ્રોગ્રામર્સ છે. ધ મેનેજમેન્ટ ઓબ્ઝર્વ ધેમ ફોર સમ ટાઈમ્સ એન્ડ સો ધેટ દે કેન ડિસાઇડ હુ ટુ સિલેક્ટ. મેનેજમેન્ટ છે બંને વ્યક્તિના જે કામ કરવાની પદ્ધતિ છે બધું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે કંપની દ્વારા, મેનેજમેન્ટ દ્વારા, અને ત્યાર પછી એ લોકો ડિસાઇડ કરી શકે કે જેથી કરીને કયા વ્યક્તિને આપણે સિલેક્ટ કરીને સિંગાપુર મોકલી શકીએ. ધીસ ઇઝ વોટ દે સી. હવે એ લોકો એ જે ઓબ્ઝર્વ કરેલું છે એ શું છે એમના વિશે આપણે જોઈએ. ધીસ ઇઝ મોહિત એન્ડ ધીસ ઇઝ સુમિત. મોહિત મોહિત ડઝ નોટ ડૂ એનીથિંગ વિચ ઇઝ બિયોન્ડ ઇઝ સ્ટેટેડ જોબ ડિસ્ક્રિપ્શન ઓફ અ સોફ્ટવેર એન્જિનિયર. મોહિત છે એ પોતાનું જે સ્ટેટેડ જોબ ડિસ્ક્રિપ્શન છે એઝ એ સોફ્ટવેર એન્જિનિયર તરીકેનું, એ સિવાયનું કશું કામ કરવા માટે તૈયારી દર્શાવતો નથી. વાઇલ સુમિત ઇઝ ફ્લેક્સિબલ, સુમિત છે ફ્લેક્સિબલ છે એન્ડ ઇઝ ક્વિકલી એબલ ટુ અડેપ્ટ ટુ ન્યૂ અસાઇનમેન્ટ્સ. એ નવા કોઈ પણ પ્રકારના કાર્ય કરવા માટે પોતે તૈયારી દર્શાવે છે અને નવું કામ કરવાની શરૂઆત પણ કરી દે છે. બંને વ્યક્તિ શું કહે છે, મોહિત શું કહે છે, કેમ કે એનું જોબ ડિસ્ક્રિપ્શન સિવાય એમની કામ કરવાની ઈચ્છા નથી હોતી. એઝ અ પ્રોગ્રામર છે તો પ્રોગ્રામરનું કામ કરશે, એ સિવાય ઇઝ નોટ રેડી ટુ ડુ એની કાઇન્ડ ઓફ ધી અધર વર્ડ્સ. આઈ એમ અ સોફ્ટવેર એન્જિનિયર, આઈ એમ ગુડ એટ માય જોબ, બટ ધીસ ઇઝ નોટ માય જોબ. કે હું એક સોફ્ટવેર એન્જિનિયર છું, હું મારા કામની અંદર સારો છું, પણ આ મારું કામ નથી. કોઈ એક્સ્ટ્રા વર્ક બીજું કોઈ કરવાનું કહેશે પ્રોગ્રામ સિવાયનું, તો એ કરવા માટે તૈયાર નથી. વાય શુડ આઈ ડૂ એનીથિંગ એક્સ્ટ્રા, હું એક્સ્ટ્રા શા માટે કરું કે જે મારા જોબ ટાઇટલ સિવાયનું કામ છે હું કરી શકું નહીં, એ ના પાડશે. સુમિત કહે છે વાય નોટ, શ્યોર લેટ મી ટ્રાય મી માય હેન્ડ એટ ઇટ, આઈ એમ શ્યોર આઈ કેન પિક ઇટ અપ. શા માટે નહીં, ચોક્કસ કે મને મારા હાથ અજમાવતી હું પ્રયત્ન કરીશ, ચોક્કસપણે હું એ કામ કરી શકીશ, કોન્ફિડન્ટલી કહે છે. અને આગળ પોતે પણ વાત કરે છે, એવરી જોબ હેઝ ઇટ્સ ચેલેન્જીસ, કે કોઈ પણ જોબ હોય એમની પોતપોતાની ચેલેન્જો રહેલી જ હોય છે. અનલેસ યુ ટ્રાય ઇટ આઉટ, હાઉ વિલ યુ નો હાઉ વેલ યુ કેન ડૂ ઇટ એન્ડ વેધર યુ લાઇક ઇટ ઓર નોટ. બહુ સારી વાત કહે છે સુમિત, કે જ્યાં સુધી તમે પ્રયત્ન નહીં કરો તો તમે કઈ રીતે કરી શકશો કે આ વસ્તુ છે તમે સારી રીતે કરી શકવાના છો કે નથી કરી શકવાના, તમને એ વસ્તુ પસંદગીને લાયક છે કે તમને પસંદગીને લાયક નથી. ધીસ વે યુ કેન રિયલી લર્ન અ લોટ, આ રીતે તમે ઘણું ખરું શીખી શકો છો. એટલીસ્ટ યુ હેવ ટુ ટ્રાય ઓન ઇટ, એક વખત પ્રયત્ન તો કરવો જોઈએ, ચોખ્ખી ના ન પાડવી જોઈએ. એટલે સુમિત છે પોતાના હાથ અજમાવે છે, કોઈ પણ કામ આપવામાં આવે એના માટે થઈને નવા અસાઇનમેન્ટ્સ લેવા માટે એમની તૈયારી હોય છે, જ્યારે મોહિત છે નવું કાર્ય કરવા માટે તૈયાર નથી હોતો. હવે તમે જ વિચારો, અહીંયા વિડીયો પોઝ કરીને વિચારી શકો છો તમે કે આ બંનેમાંથી મેનેજમેન્ટ કોણે ડિસાઇડ કરે સિંગાપુર નવું સેટઅપ કરવા માટેથી, મોહિત કે સુમિત, બંનેમાંથી કોને મોકલી શકે છે. હા તો આપણે વાત કરીએ પ્રમાણે સુમિત નવું કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટે સક્ષમ છે અને ત્યાં જઈને મલ્ટીટાસ્ક કરવાના છે. એવું નથી પ્રોગ્રામર જાય છે તો પ્રોગ્રામને લગતું જ કામ કરવાનું, નાનું સેટઅપ છે એટલે એઝ એ જે વ્યક્તિ જશે એ વ્યક્તિને લોટ ઓફ વર્ક કરવાનું રહેશે. મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટી હોવી જોઈએ અને એ વ્યક્તિ સિલેક્ટ થશે, અને જે વ્યક્તિ સિલેક્ટ થશે એ મે બી ફ્યુચરની અંદર પોતે જ પોતાની રીતે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરતો જશે અને આગળ વધતો જશે. જ્યારે જે વ્યક્તિ નહીં જાય એ એમના જે કમ્ફર્ટ ઝોનની અંદર રહેવા માંગે છે, એટલે એમનું જે ગ્રોથ થવો જોઈએ ગ્રોથ ઇનડાયરેક્ટલી અટકી જતો હોય છે. સો તો અહીંયા આપણે જે બે એક્સપ્લોરેશન્સ જોવાના હતા એ જોઈ લીધા. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને આના પછી બાકીના જે એક્સપ્લોરેશન્સના
એક્ઝામ્પલ્સ છે, સિનેરિયો અને રિયલ લાઈફ એક્ઝામ્પલ રોલ મોડલ તરીકેના એવું અપલોડ કરી દઈશ. સો થેન્ક યુ વન્સ અગેન.